અમરેલીના બગસરામાં દશેરાના તહેવારને પૂર્વે ફરસાણની દુકાનોમાં તેલના અભાવમાં વધારો થતા મંદીનો માહોલ જોવા મળ્યો તો શહેરમાં દશેરાના તહેવારને હવે એક જ દિવસ બાકી છે પરંતુ ધંધામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તો છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી લીધે વેપારીઓને મંદીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડાને લીધે સરકારે તહેવાર ઉજવવાની છૂટ આપવાથી બજારમાં તેજીની આશા હતી પરંતુ તેલના ભાવમાં વધારો થતાં તેમજ કોરોનાની અસરને લીધે વેપારમાં મંદી જોવા મળી હતી તો દશેરાના તહેવારો પૂર્વે હવે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં કોઈ ખાસ ભીડ જોવા મળી નહોતી તો વેપારીઓએ જણાવ્યું હતું કે નવરાત્રી પૂર્વે જ લોકો મીઠાઈઓ ખરીદી કરતા હોય છે પરંતુ આ વર્ષે પણ વેપારમાં કોરોનાની મહામારીની અસર જોવા મળી છે તો અમરેલીના બગસરાના જે વેપારીઓ છે મીઠાઈના વેપારીઓ ફરસાણના વેપારીઓ છે તેઓ લોકોમાં હાલ મંદીનો માહોલ છે તે જોવાઈ રહ્યો છે કારણ કે જે બે વર્ષથી એક બાજુ તહેવારો છે ત્યાં રોકાઈ ગયા હતા તહેવારોની મોટાપાયે ઉજવણી નહોતી થઈ નવરાત્રિની આ વખતે પરમિશન મળી છે તો દિવાળીને લઈને લોકો મીઠાઈઓ લેતા હોય છે નવરાત્રિ પૂર્વે પણ મીઠાઈઓ ખરીદતા હોય છે ત્યારે આ વખતે એક બાજુ તેલનો ભાવ છે તે ખૂબ જ વધી રહ્યો છે દિવસે ને દિવસે તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ વેપારીઓ છે તેમનામાં પણ એક પ્રકારે મંદીનો માહોલ છે તમામ વેપારીઓમાં તે જોવાઈ રહ્યો છે ફરસાણના વેપારી હોય કે મીઠાઈના વેપારીઓ હોય તમામ લોકો અત્યારે એક જ છે વાત કહી રહ્યા છે કે એ મોંઘવારી એક બાજુ વધી રહી છે અને એમાં પણ તેલનો ભાવ જ્યારે વધી રહ્યો છે ત્યારે લોકો પણ મીઠાઈઓ જે પહેલાં ખરીદતા હતા તેના કરતાં ઓછી ખરીદી રહ્યા છે તો એક બાજુ મંદી જોવાઈ રહી છે બીજી તરફ જે કોરોના છે અને જે મોંઘવારી છે તેના કારણે આ મંદીને બેવડો માર પડ્યો છે તેવું પણ આ તમામ વેપારીઓ છે તે કહી રહ્યા છે તો તે લોકોને એક આ વખતે આશા હતી કે બે વર્ષ પછી જે વખતે તહેવારની છૂટ મળી છે નવરાત્રિની છૂટ મળી છે તો એક તરફ જે વેપાર છે તેમાં વધારો થશે જે બે વર્ષથી તેમનામાં જે નારાજગી હતી જે ભાવ નહોતો મળી રહ્યો જે વેપાર નહોતો થઈ રહ્યો તેના આ વખતે આ વેપાર સારો થશે તેવી તેમના બધા જે વેપારીઓ છે તેમના આશા હતી પરંતુ આ વખતે પણ એ જ પ્રકારે જે લોકો આવી રહ્યા છે પરંતુ જે પહેલાં જેવી ખરીદી હતી તે આ વખતે લોકો નથી કરી રહ્યા મંદી પણ લોકોને અત્યારે નડી રહી છે અને તેના જ કારણે જે વેપારીઓ છે તેમના જે વેપાર ધંધામાં અત્યારે ખૂબ જ મંદીનો માહોલ છે તે જોવાઈ રહ્યો છે તેલનો ભાવની વાત કરીએ તો તેલના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે 2500થી ઉપરનો ભાવ છે તે અત્યારે બોલાઈ રહ્યો છે ત્યારે લોકો પણ એક પ્રકારે છે મંદીના ઝપેટામાં ચડી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે દિવસે ને દિવસે તેલનો ભાવ હોય પેટ્રોલ ડીઝલનો ભાવ હોય શાકભાજીનો ભાવ હોય તમામ જે ભાવ છે તેમાં ભાવ વધારો દિવસે ને દિવસે જોવાઈ રહ્યો છે ત્યારે તેલ ના વેપારીઓ છે તે લોકો પણ અત્યારે ચિંતામાં છે આ સિવાય વાત કરીએ જે લોકો છે તે લોકો પણ અત્યારે ચિંતામાં છે અને માઠી અસર અત્યારે જોવા મળી છે જે અત્યારે અમરેલી થા બગસરાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાંના વેપારીઓની વાત કરીએ તો તે લોકો પણ અત્યારે મંદીના કારણે ખૂબ જ હેરાન પરેશાન છે થઈ ગયા છે કારણ કે તહેવારોમાં જ એક એમને આશા હોય છે કે લોકો આવશે અને લોકો મીઠાઈઓ ખરીદશે ફરસાણ ખરીદશે પરંતુ આ વખતે જે મોંઘવારી વધી ગઈ છે જે એક બાજુ તેલનો ભાવ વધ્યો છે તેના કારણે જે મીઠાઈ છે ફરસાણ છે તેના ભાવમાં પણ વધારો થયો છે અને તેના કારણે જે ભાવ વધારો છે ઝીંકાયો છે અને લોકો એના જ કારણે જે ખરીદી કરવા નથી આવી રહ્યા ઓછી ખરીદી કરી રહ્યા છે તહેવારોની છૂટ ચોક્કસથી મળી છે લોકો ખરીદી પણ કરી રહ્યા છે પરંતુ જે પ્રકારની માહોલ હોવો જોઈએ તહેવારોમાં જે પ્રકારનો માહોલ દર વર્ષે હોય છે તેવો માહોલ આ વખતે નથી જોવા મળ્યો અને ખૂબ જ મંદીનો માહોલ છે તે અમરેલીના બગસરામાં આ વેપારીઓ છે તે કહી રહ્યા છે જે પ્રકારનો મંદીનો માહોલ છે તે તમામ વાતો આપણે વેપારીની વાત પણ સાંભળી હતી કે આ વખતે તેમને આશા હતી પરંતુ જોઈએ એટલો વેપાર છે તે નથી થઈ રહ્યો અને ક્યારેક વેપારીઓને એવું પણ બનતું હોય છે કે જે મીઠાઈઓ છે તે પૂરતા પ્રમાણમાં નથી વેચાતી અને પડી પડી બગડી જાય છે અને ત્યારે તેમને નુકસાનીનો સામનો પણ કરવો પડતો હોય છે ત્યારે જે વેપારી વર્ગ છે તેમનામાં હાલ ખૂબ જ નારાજગી છે જોવા મળી રહી છે ચિંતાનો માહોલ છે કે મંદી આ ક્યારે દૂર થશે કારણ કે હવે આગામી સમયે વાત કરીએ દિવાળી પણ આવી રહી છે તેને લઈને પણ વેપારીઓ છે તે અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે
तो अमरेली थी आपने बात करी, बगसरा वेपारी हाल खूब चिंता में है। भाव वधारो जो एक तरफ तेलो थी रो त्या फरसाण हो पी मिठाई दुकाने हो मंदी माहौल जवाई रो वेपारी वर्ग पर चिंता में है। तो आज मुद्दे अमरा संवाददाता अशोक मलवर अमरी साथ जोड़ाई गया लाइव। जी अशोक, घना बदा वेपारी कहवु कि भाव वधारो थी रो तेलो भाव वही रो तरह मंदी माहौल तमाम दुकाने में जवाई रो ग्राहकों नहीं आ रहा, के चिंता माहौल है तमाम वेपारी वर्ग में? જે સી એમ ચોક્કસ જણાવી દઉં છું કે હાલ અમરેલી જિલ્લામાં પણ હવે ક્યાંક મંદીનો માહોલ હોય તેવું જોવા મળ્યું છે। ખાસ કરીને લોકો તહેવારની અંદર અવનવી ખરીદી કરતા હોય છે, ધંધા રોજગારમાં પણ તહેવારને લઈને સારા ચાલશે તેવી આશાઓ વ્યક્ત કરતા હોય છે। પણ આપણે વાત કરીએ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં કે હાલ દશેરાના તહેવારને લઈને લોકો અવનવી મીઠાઈની ખરીદી કરશે તેવી આશાઓ વેપારી નથી। ત્યારે વાત કરીએ અહીંના દ્રશ્ય બતાવ્યું કે હાલ જે મીઠાઈની દુકાન છે પણ એક પણ ગ્રાહક અહીંયા જોવા નથી મળતા, ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ અત્યારે મુશ્કેલી હોય, ધંધા રોજગારમાં પણ હાલ ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર હોય એવું જોવા મળ્યું છે। અહીંના વેપાર गत वर्ष की सरखामणी मंदिर खास कर पेट्रोल डीजल भाव वधता जाशे बधाना भाव वधता जाशे। अमारी सरकार ने नम्र विनती छे, अत्यारे त्यौहार छे तो त्यौहार जेवुं लागतुं नथी, आवुं लागे छे लॉकडाउन होय एवुं ज लागी रह्युं छे। कोरोना महामारी नी अंदर जे परिस्थिति ત્રણ વર્ષ થઈ અને ત્યાર પછી આ મહામારી આ મોંઘવારીની મહામારી છે। તમારી સરકારને એક વિનંતી છે કે આ મોંઘવારીની મહામારી થી છુટકારો આપે, પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા કરે અને તમામ વસ્તુના ભાવ સસ્તા થાય જેથી કરીને આ પ્રજા નાને મધ્યમ વર્ગ લોકો અને મીડિયમ સાઇઝ એટલે ગરીબ વર્ગ રાખા એ તમામે તમામ લોકો તહેવારની ઉજવણી પણ કરી શકે અને રામબિંદુ તહેવાર પણ મનાવી શકે। તો જેમ જેમ ભાવ ઓછો હશે એ રીતે લોકો ખરીદી કરવા નીકળશે। અત્યારે તમે બગસરાની કેમેરામેન ને આપણે પણ કહીએ તો જેમ બગસરાની દ્રશ્યો પણ દ્રશ્યો છે એમને પણ ધ્યાનવાનું કે જેથી કરીને લોકો હાલ હાલ આપણે બગસરા શહેરની જે મેઇન બજારો છે તેના પણ દ્રશ્ય બતાવ્યું છે। અહીંયા લોકો પણ નહીવત હોય બજારની અંદર, લોકોની પણ ભીડ ભરાવ ઓછી જોવા મળે છે, લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરતા તેવું જોવા મળે છે। જી સાહેબ, યશોક વાત કરીએ તો ઘણી બધી મીઠાઈઓની આપણે વાત કરી છે કે નથી વેચાતી, તો તેમાં પણ બગાડનો વાત છે તે સામે આવે છે, વેપારીઓને તેમાં પણ ઘણું નુકસાન જતું હોય છે। ત્યારે આ વખતે અત્યાર સુધીમાં જે નવરાત્રી પૂર્વેની તમણે વાત કરી કે સરખોરો તો વેપાર નથી થઈ રહ્યો, તો આગામી સમયમાં દિવાળી પણ થોડા દિવસ પછી આવવાની છે, તો વેપારીઓમાં કેવા પ્રકારની આશા જે દિવાળી પહેલાં જેટલા દિવસ બાકી છે તો વેપારીઓ શું ઈચ્છી રહ્યા છે, ગ્રાહકો વધે ભાવ વધારો ઘટે વેપારીઓની શું આશા છે? ખાસ કરીને બગસરા શહેરની અંદર વિવિધ વિસ્તારની અંદર જે સેલ પણ ખોલવામાં આવ્યા છે કે જેથી કરીને તેનો ધંધો રોજગાર સારા ચાલે, પરંતુ હાલ જે અત્યારે મોંઘવારીના માર વિશે વેપારી છે તેમને પણ પહોંચાતું નથી, એ લોકો પણ અત્યારે પોતાનો ધંધો છે સારો ચાલે એવા વિવિધ માહિતી આપતા હોય છે, પરંતુ હાલ જે ધંધાની અંદર જે ભાવ વધારે છે કે હાલ જે પેટ્રોલ ડીઝલ છે એના ભાવ વધારાને કારણે અત્યારે પરિવહન ખર્ચો પણ પહોંચાતો નથી, એક બાજુ છે શાકભાજી છે શાકભાજી અંદર પણ દિન પ્રતિદિન ભાવ વધારાને કારણે લોકો અત્યારે મુશ્કેલીનું કોહણીનું અત્યારે ઘર ચલાવવું પણ મુશ્કેલી બની છે। હાલ તો વેપારીઓ છે તે એવી સારી આશા રાખતા છે કે આગામી દિવસો માટે નવરાત્રી અને તહેવાર પૂર્ણ થયા તેમાં પણ અત્યારે મંદિરનો માહોલ જોવા મળશે, તો માત્ર હવે દશેરાના એક જ દિવસ બાકી છે, પરંતુ આખરે દશેરા જે મીઠાઈની દુકાનો છે તેમાં પણ તપાસ મુલાકાત લીધી, પણ તે પણ ત્યાં અત્યારે ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરતા હોય તેવું જોવા મળ્યું છે। જય અશોક, આભાર આપનો સમગ્ર માહિતી બદલ।